વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે ખાંડની દસ્તા વડે લસણની ચટણી બનાવીશું. આ ચટણી સ્વાદે ખૂબ જ સરસ લાગે છે. તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી આવનારી રેસીપીની નોટિફિકેશન તમને મળે. સબસ્ક્રાઇબ કરવું તે બિલકુલ ફ્રી છે અને જે લોકોએ સબસ્ક્રાઇબ કર્યું છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. લસણની ચટણી બનાવવા માટે જોઈતી સામગ્રી આ પ્રમાણે છે: કોથમીરની દાંડલી, લસણ, કોથમીર, લીલા મરચા, તમે લીલા મરચા તમારા ટેસ્ટ મુજબ વધઘટ કરી શકો છો, ખાંડ, મીઠું અને તેલ લીધેલું છે. તો ચાલો શરૂઆત કરીએ. આવી રીતે થોડીક દાંડલી લઈને તેને ઝીણી ઝીણી કટ કરી લેવાની છે. હું અહીં કાતરથી ઝીણી ઝીણી કટ કરું છું. આવી રીતે બધી દાંડલી કટ કરી લીધેલી છે. પછી તેમાં લસણ ઉમેરવું, કોથમીર ઉમેરવી, લીલા મરચા ઉમેરવા, અને દસ્તા વડે ખાંડવું. તમે અહીં પથ્થરનો જે ખલ આવે છે તે પણ યુઝ કરી શકો છો. આવી રીતે થોડુંક ખંડાઈ જાય એટલે તેમાં મીઠું ઉમેરવાનું છે. પછી તેને ફરીથી ખાંડીશું. આવી રીતે જેટલું ઝીણું ખંડાય તેટલું ખાંડવાનું છે. એક પેનમાં તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં ખાંડેલી જે ચટણી હતી તે ઉમેરીશું. ખાંડ ઉમેરીશું અને સરસ મિક્સ કરીશું. આ ચટણીને આપણે તેલમાં 2 મિનિટ સુધી સાતળવાની છે. એક મિનિટ થાય એટલે આપણે કોથમીરના પાન ઉમેરીશું અને પાછી બીજી 1 મિનિટ સુધી સાતળશું. ટોટલ 2 મિનિટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને 2 મિનિટ સુધીમાં આ ચટણીમાં રહેલો ભેજ ઉડી જશે. તો તૈયાર છે સરસ ખાંડેલી લસણની ચટણી. તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો આ ચટણી તમને કેવી લાગી તે. થેન્ક યુ. આપને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો. આવજો.